જે પ્રમાણે કોરોના વાયરસનો કહેર દેશમાં ચાલી રહ્યો છે અને તેમાંય ગુજરાત હવે હોટસ્પોટ બનતું જાય છે, ત્યારે હવે વડોદરા શહેરમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તથા મૃતકોને પણ કેસો જોવા મળી રહ્યા છે. તેવામાં સાવચેતીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચના અનુસાર શહેર પોલીસ તથા બીએસએફના જવાનો દ્વારા રેડ ઝોન પાસેના તમામ વિસ્તારોમાં, જેમાં નવાપુરા તથા રાવપુરા વિસ્તારમાં, ફૂટ માર્ચ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકડાઉનનું પાલન થાય અને લોકો કામ વગર બહાર ન નીકળે, પોતાના ઘરોમાં સુરક્ષિત રહે. સાથે સાથે વિસ્તારના લોકો ટુ વ્હીલરો પર કે ફોર વ્હીલરો પર કામ વગર ન નીકળે તે બાબતે પણ તકેદારી અને ચોકસાઈ રાખવામાં આવી રહી છે. હાલમાં અમે એક ફૂટમાં જ એક પાર્ટ પૂરો કર્યો છે. નવાપુરા અને મહેબુબપુરા અને એ બધા જે રેડ ઝોન છે એની આસપાસના વિસ્તારમાં, કચ્છાપોળ અને પથ્થરગેટની આસપાસના વિસ્તારમાં જે રેડ ઝોન છે એની બહાર બહારથી અમે બીએસએફની દાંતીવાડા ખાતેની કંપની છે 109 બટાલિયનની, એની એક પ્લાટૂન છે, એની સાથે અમે હાલમાં નવાપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પૂરું કર્યું છે અને હવે રાવપુરા વિસ્તારમાં પોલીસ અને બીએસએફના જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરીશું. માનીય સીપી સાહેબના આદેશ મુજબ રેડ ઝોનની આસપાસના વિસ્તારમાં એટલે ફૂટ પેટ્રોલિંગ કે કોઈ વ્યક્તિ લોકડાઉનનો ભંગ ના કરે અને સાથે સાથે કોઈ વધારે પડતું ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ પર કોઈ નીકળ્યા હોય કે એવી રીતે હોય તે વસ્તુ પણ એને માટે. બીજું કે એનાથી પોલીસનું જે એરિયા ડોમિનેશનનો જે પર્પઝ છે એ પણ સોલ્વ થશે.